ભારતીય નૌસેનાએ એડમિરલ, વાઇસ એડમિરલ અને રિયર એડમિરલ રેન્કના ઇપોલેટ્સ એટલે કે અધિકારીઓના ખભા બેજનું નવું લોગો બહાર પાડ્યું છે. આ લોગો શિવાજી મહારાજની શાહી મુદ્રાથી પ્રેરિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં 4 ડિસેમ્બરે નેવી ડે પર આ ડિઝાઇન બદલવાની વાત કરી હતી. નૌસેના એક વિડીયો બહાર પાડીને જણાવ્યું કે ભારતીય નેવીએ એડમિરલ્સના ઓપોલેટ્સની નવી ડિઝાઇન નૌસેના ધ્વજમાંથી લીધી છે, જે છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાથી પ્રેરિત છે અને તે આપણા સમૃદ્ધ દરિયાઈ વારસાનું સાચું દર્પણ છે. નવા એપોલેટ્સમાં મરાઠા શાસકની રાજમુદ્રાને લાવવી તે ગુલામીની માનસિકતા છોડવાની કોશિશ છે. નેવીએ જે વિડીયો બહાર પાડ્યો છે તેમાં નવા બેજની આકર્ષક ડિઝાઇન દર્શાવવામાં આવી છે. જો નવા બેજની વાત કરીએ તો તેમાં ગોલ્ડન નેવી બટન એ ગુલામીની માનસિકતાને દૂર કરવામાં સંકલ્પને પુનરાવર્તિત કરે છે. અષ્ટકોણ એ 8 દિશાઓનું પ્રતીક છે, જે આર્મીની એકંદર લાંબા ગાળાની દ્રષ્ટિને પ્રતિબંધિત કરે છે. તલવારનું ચિહ્ન એ નૌસેનાના રાષ્ટ્રને સત્તામાં નેતૃત્વ કરવા અને વર્ચસ્વ દ્વારા યુદ્ધો જીતવા, પ્રતિસ્પર્ધીઓને હરાવવા અને દરેક પડકારને પાર કરવાનો ઉદ્દેશ્ય દર્શાવે છે. ટેલિસ્કોપ એ દ્રષ્ટિ, અગમચેતી અને બદલાતી દુનિયામાં હવામાન પર નજર રાખવાનું પ્રતીક છે. પીએમ મોદીએ નેવી ડે પર એ પણ જાહેરાત કરી હતી કે નેવલ રેન્કનું નામ પણ ભારતીય પરંપરાઓના આધારે રાખવામાં આવશે. ગયા વર્ષથી નેવીમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા કમાન્ડરો માટે દંડાનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો હતો, નવો ધ્વજ અપનાવવામાં આવ્યો હતો અને પરંપરાગત ભારતીય ડ્રેસ કોડની પરવાનગી પણ આપવામાં આવી હતી. નેવીએ બ્રિટિશ શાસન દરમિયાન મેળવેલા ખલાસીઓની રેન્કની પણ સમીક્ષા કરી છે. વસાહતી લશ્કરી પરંપરાને સમાપ્ત કરવા માટે તેમને ભારતીય પોસ્ટ રેન્ક સાથે બદલવાની તૈયારીઓ કરી છે. 65,000થી વધુ સેલર્સને હવે નવો રેન્ક મળશે. બ્યુરો રિપોર્ટ, GSTV.